સુરત શહેરમાં રોજે રોજે અવનવી છેતરપિંડીના બનાવો બનતા હોય છે ત્યારે પેસ્તાન વિસ્તારના એક પતિ પત્ની વીમા એજન્ટને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને 13 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ સમગ્ર મામલે પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી દંપતીને ઝડપી લઈ કાર્યવાહી આગળ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ પેસ્તાન વિસ્તારમાં રહેતા વીમા એજન્ટને ડ્રગ્સના કેસમાં ફસાવવાની ધમકી આપીને પતિ પત્નીએ કારસ્તાન રચ્યું હતું. એક્સપોર્ટ કંપનીમાં રોકાણ કરેલા રૂપિયા ડ્રગ્સના ધંધામાં રોક્યા હતા. આ ડ્રગ્સ પોલીસે પકડી પાડ્યું છે. તે કેસમાં વીમા કંપનીના એજન્ટનું નામ ન ખોલવા 13 લાખ પડાવ્યા હતા. આરોપી પત્ની પત્નીનું વર્તન શંકાસ્પદ રીતે હોવાનું સામે આવતા ફરિયાદીએ પોલીસકર્નો સંપર્ક કર્યો હતો અને આરોપી પત્ની પત્નીનું વર્તન શંકાસ્પદ રીતે હોવાનું સામે આવતા ફરિયાદી પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે. BNS ની કલમ 318(4), 336(3), 342(2) અને 61 મુજબ આ ગુનાના ફરિયાદી જે છે ઉલ્હાસભાઈ પુંડલિકભાઈ માળી અને આ ગુનાના આરોપી છે એમાં વિક્કી ઝરીવાલા આરોપી નંબર 1, આરોપી નંબર 2 કૃષ્ણાબેન વિક્કી ઝરીવાલા એટલે આરોપી નંબર 1ના પત્ની, એક દેબાશીસ ગ્લોબલ કંપનીનો કોઈ કર્મચારી છે અને એક સેલ એશિયા કંપનીના મોબાઈલ નંબર 82003638 જે યુઝર જે છે એ છે. હવે આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ ફરિયાદી વીમા એજન્ટ તરીકે કામ કરતા હતા અને આરોપી અને આરોપીના પત્ની એને ઘણા વર્ષોથી ઓળખતા હતા. આરોપી અને આરોપીના પત્ની એટલે આ બંને આરોપીઓ વિક્કી ઝરીવાલા અને કૃષ્ણાબેન એ બંને ફરિયાદીને એવું કહ્યું કે આપણે ગાંધીધામ ખાતે એક ગ્લોબલ કંપની કરીને છે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે અને એમાં જો તમે રૂપિયાનું રોકાણ કરશો તો તમને સારો વળતર મળશે, પ્રોફિટ મળશે એમ કરી અને ટુકડે ટુકડે આંગળિયા મારફતે અને બેંક એકાઉન્ટ મારફતે 10 લાખ રૂપિયા જેવી રકમ આ ફરિયાદી પાસેથી બંને આરોપીઓએ જે તે જગ્યાએ મોકલાવેલી હતી, આંગળિયા થ્રુ અને બેંક એકાઉન્ટ મારફતે RTGS મારફતે ટ્રાન્સફર કરેલી હતી. 10 લાખની રકમ મોકલ્યા બાદ એક વખતે આરોપી કૃષ્ણાબેનનો આ ફરિયાદી ઉપર વોઇસ મેસેજ આવ્યો અને એમને એવું કહ્યું કે SOG એટલે સુરત SOG એના પતિ એટલે વિક્કીને લઈ ગઈ છે અને આ બાબતે પછી ફરિયાદીએ રૂબરૂમાં આરોપી નંબર 2 એટલે કૃષ્ણાબેન જોડે વાતચીત કરી તો એમણે એવું કહ્યું કે SOGની પોલીસ લઈ ગઈ છે અને મેં આ બાબતે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મિસિંગની અરજી પણ આપેલી છે. ત્યારબાદ 2 દિવસ પછી વિક્કી ફરીથી આ ફરિયાદીને મળે છે અને ફરિયાદીને એવી વાત કરે છે કે SOG પોલીસ મને લઈ ગઈ હતી, ત્યાં મને એમ કે માર મારવામાં આવેલો અને ત્યાં એક મારા એક ઓળખીતા પોલીસ અધિકારી હતા એમના મારફતે મેં ભલામણ કરાવી SOG PIને એટલે SOG PIએ મને ત્યાંથી છોડી દીધેલો છે ડ્રગ્સના કેસમાં. થી પણ એ SOG પોલીસ એ 3 લાખની માગણી કરે છે, મને છૂટો કર્યો એના માટે. અને આ જે મેં તમારી પાસે જે તે 10 લાખનું જે રોકાણ કરેલું, 10 લાખ રૂપિયા લીધેલા હતા અને જે મેં તમને એવું કહ્યું હતું કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ નામની ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતી કંપનીમાં રોકાણ કરીએ છીએ, પણ ખરેખર એ રોકાણ જે છે એ મેં ડ્રગ્સના ધંધામાં કરેલું હતું. અને આ જે ડ્રગ્સના ધંધામાં જે બીજો એક આરોપી જે છે દેવાશીષ, આ એક કાલ્પનિક હકીકત જ હતી જે ફરિયાદી સમક્ષ આરોપી રજૂ કરેલી કે દેવાશીષને સુરત શહેર પોલીસે પણ એને પકડી લીધેલો છે અને તમે જે એકાઉન્ટમાંથી જે પૈસા ટ્રાન્સફર કરેલા છે, તમે અને તમારા પરિવારના બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરેલા છે એટલે તમારું નામ પણ ખુલે છે. એટલે ફરિયાદીને આ રીતના ભયમાં મૂકી અને એની પાસેથી બીજા 3 લાખ રૂપિયા પોલીસના નામે આરોપીઓએ કઢાવેલ. ત્યારબાદ ફરીથી આ બાબતે પૈસાની માગણી રાખવાની કરવાની એમને ચાલુ રાખી. BS 90 ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત.